ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નવી રીતે ભર્યા વગર આખા નાના રીંગણાનું શાક. આ રીતે જો તમે બનાવશો તો તમારે ગળપણ, ગોળ કે ખાંડ પણ ઉમેરવાની જરૂર નહીં પડે, અને તમે આ શાક બનાવશો તો આંગળા ચાટતા રહી જાઓ એવું ટેસ્ટી બનશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા નાના રીંગણા લીધા છે. રીંગણા અહીંયા તમારે ફ્રેશ લેવાના છે, કાં તો પછી જો તમે ફ્રીઝમાં મૂક્યા હોય તો એને તમારે કાઢી અને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના. એકદમ ફ્રીઝમાંથી કાઢી અને રીંગણાનું શાક બનાવશો તો તમને બિલકુલ નહીં ભાવે, તો આ એક ટીપ છે. તો એના માટે મેં રીંગણાને ફ્રેશ જ લીધા છે અને એને મેં મીઠાવાળા પાણીમાં થોડી વાર માટે બોળીને રાખ્યા હતા. તો ઉપરનો ભાગ કટ કરી લીધો, સાઈડ પણ મેં કાઢી લીધી હતી રીંગણાની. હવે આ રીતે મીઠાના પાણીમાં લગભગ 10-15 મિનિટ જેવું તમારે રાખવાના. પછી તમારે રીંગણાને આ રીતે વચ્ચેથી આ રીતે ક્રોસ કટ કરી લેવાનું. તો આ રીતે તમારા રીંગણા ફ્રેશ નહીં હોય તો પણ ફ્રેશ થઈ જશે. મીઠાવાળા પાણીમાં જ આપણે આ રીંગણાને રાખીશું જ્યાં સુધી આપણે એને યુઝ ન કરીએ. હવે એક પેન મૂકીશું, એમાં 4-5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે રીંગણામાંથી પાણી નીચોવી અને રીંગણાને ગરમ તેલમાં ઉમેરીશું. અહીંયા ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી લીધી છે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે, અને ઢાંકી અને રીંગણાને 1 મિનિટ જેવું એક સાઈડથી સાતળીશું. સાઈડ ચેન્જ કરીશું, પાછું આપણે એને ઢાંકી 1-2 મિનિટ જેવું સાતળીશું. તો ટોટલ રીંગણાને આપણે 4-5 મિનિટ જેવું સાતળવાનું છે. આ રીતે રીંગણા સાતળી અને તમે શાક બનાવશો તો રીંગણા ભરવાની પણ જરૂર નહીં પડે અને એનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે. તો આ રીતે રીંગણાનો બધી સાઈડથી કલર બદલાઈ જાય એ રીતે મેં સાતળી લીધા છે અને રીંગણા થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. હવે રીંગણાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એના મસાલા કરીશું. તમને લાગે કે તેલ વધારે છે તો તમે ઓછું પણ તેલ લઈ શકો છો. તો એ જ તેલમાં 1 ટીસ્પૂન જીરું, 1 તમાલપત્ર અને 1 તજનો ટુકડો ઉમેરીશું. થોડું સતળાઈ જાય એટલે 2 ડુંગળીના આ રીતે ઝીણા ટુકડા કરી ઉમેરી દઈશું. તો એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે, પેસ્ટ નથી કરવાની. મિક્સ કરી અને ડુંગળીને આપણે લગભગ 3-4 મિનિટ જેવું સાતળી લઈશું. તો આ રીતે હલકો એનો ગોલ્ડન જેવો કલર થઈ જશે અને એનો ટ્રાન્સપરન્ટ જેવી ડુંગળી થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. હવે એક મિક્સર જાર લેશો, એમાં 6-7 લસણની કળીઓ, 1 ઇંચ આદુનો ટુકડો, સાથે 3 ટેબલ સ્પૂન સૂકા નાળિયેરનું ખમણ અને 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરી અને કકરી એવી એની પેસ્ટ વાટી લઈશું. તો આ રીતે પેસ્ટ મેં વાટી લીધી છે અને સાઈડમાં મૂકીશું. હવે ડુંગળી તમે જોઈ શકો છો સારી રીતે સતળાઈ ગઈ છે. આપણે એમાં મસાલા કરી લઈશું. અત્યારે મસાલા કરશો તો શાકનો કલર બહુ સારો એવો આવશે. તો 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન રેગ્યુલર લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. મિક્સ કરીશું, થોડી સેકન્ડો માટે સાતળીશું. મસાલા બળી ન જાય એટલા માટે મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી છે અને સાથે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું એટલે સારો એવો કલર આવી જશે. તો તમને જરૂર લાગે વધારે પાણીની તો વધારે પણ ઉમેરી શકો છો. હવે સાથે જે આપણે આદુ, મરચા, શીંગ અને સૂકા કોપરાનું ખમણ મિક્સ કરી જે પેસ્ટ બનાવી એ મેં ઉમેરી દીધી, એને પણ લો ફ્લેમ પર 1-2 મિનિટ માટે ચલાવતા રહી શેકી લઈશું. અહીંયા મેં થોડું તેલ જે ઉમેર્યું હતું એમાંથી કાઢ્યું હતું એ જ મેં પાછું ઉમેરી દીધું છે, મને તેલ થોડું ઓછું લાગ્યું એટલે. 2 ટમેટાની સાથે સાથે મેં પ્યુરી પણ કરી લીધી છે ટમેટાની, એને ટુકડા કરી અને આ રીતે 2 મિનિટ થાય એટલે ટમેટાની પ્યુરી જે મેં કરી મિક્સર જારમાં એ હું ઉમેરી દઈશ. મિક્સ કરી અને ટમેટાને પેસ્ટને એકદમ સારી રીતે તેલ અલગ થઈ જાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું. સાથે ટમેટાને પેસ્ટ જે બનાવી મિક્સર જારમાં એમાં થોડું પાણી ઉમેરી એ પણ રિન્સ કરી મેં ઉમેરી દીધું. હવે 1 ટીસ્પૂનથી થોડું ઉપર કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેલ અલગ થાય ત્યાં સુધી હું એને ઢાંકી સ્લો ફ્લેમ પર થવા દઈશ. અહીંયા શીંગ અને કોપરાનું ખમણ ઉમેરો પછી એ એકદમ જલ્દીથી ગ્રેવી છે એ ડ્રાય થવા લાગે એટલે તમારે બહુ ધ્યાન રાખીને થવા દેવાનું. તમને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીને પણ પેસ્ટને સાતળી શકો છો. હવે તમે જોઈ શકો છો તેલ આ રીતે અલગ થઈ ગયું છે, તો ત્યાં સુધી તમારે પેસ્ટને થવા દેવાની. હવે આપણે એમાં કલર માટે 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન ગરમ મસાલો જે પણ તમે ઘરમાં વાપરતા હોય એ ઉમેરી દઈશું. મિક્સ કરીશું, સાથે 1/4 કપથી થોડું ઓછું પાણી ઉમેરીશું અને મિક્સ કરી અને 1 મિનિટ જેવું મસાલાને સાતળીશું. તો સારો એવો હવે ગ્રેવીનો કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ રીતે ગ્રેવીનો કલર આવી જાય અને તેલ થોડું સાઈડમાં અલગ થાય એટલે આપણે એમાં 1 કપ
થી 1.5 કપ. તો હવે ગ્રેવી તમને કેટલી જોવે છે એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું. શાકનો રસો જો તમને વધારે જોવે તો તમે 2 કપ જેટલું પણ પાણી ઉમેરી શકો છો. સાથે પાણીના ભાગનું થોડું 1/2 ટીસ્પૂનથી થોડું ઓછું મેં મીઠું ઉમેરી દીધું અને મેં અહીંયા અત્યારે 1.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. હવે આ રીતે પાણી ઉમેરી ગ્રેવી મિક્સ કરી રીંગણા જે આપણે સાતળીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું. તો ગ્રેવી થોડી ગરમ થાય પછી તરત જ તમારે રીંગણા ઉમેરી દેવાના. મિક્સ કરીશું. તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર બહુ સારો એવો આવ્યો છે. તો આ રીતે અને હવે એને ઢાંકી 10 મિનિટ જેવું આપણે એને થવા દેવાનું છે. તો વચ્ચે વચ્ચે એને 3-4 વાર આપણે ચેક કરતા જઈશું, કારણ કે આપણે જે શીંગ અને કોકોનટ ડેસિકેટેડ કોકોનટનો પાવડર ઉમેર્યો છે એના લીધે થઈને તળિયે બેસી ન જાય એટલા માટે તમારે એને વચ્ચે વચ્ચે 1-2 મિનિટે ચેક કરતું રહેવાનું. તો જ્યાં સુધી હવે રીંગણ એકદમ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તમારે એને ગ્રેવીમાં થવા દેવાના છે. તો આ રીતે ભર્યા વગર પણ મસાલો છે એ રીંગણાને ખૂટ થઈ જશે. તો આ રીતે હવે તેલ તમે જોઈ શકો છો ઉપર અલગ થઈ ગયું છે અને લગભગ રીંગણાને થતાં હવે મેં 12-1 મિનિટ જેવું થયું છે. 12-1 મિનિટ જેવું થાય એટલે રીંગણું તમારે પ્રેસ કરી લેવાનું. પ્રેસ કરશો એટલે તમને ઇઝીલી ખબર પડી જશે કે રીંગણા થઈ ગયા છે. જો રીંગણા ન થયા હોય તો તમારે થોડી વાર માટે વધારે થવા દેવાનું. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી અને ગરમ ગરમ શાકને તમે રોટલા ભાખરી કે રોટલી સાથે સર્વ કરો. તો આ રીતે જો તમે શાક બનાવશો તો રીંગણા તમારે ભરવાની પણ જરૂર નહીં પડે અને એકદમ ટેસ્ટી એવું. તો અહીંયા તમે જોઈ શકો છો રસો અહીંયા મેં જાડો રાખ્યો છે. તમારે જો થોડું પાતળું કરવું હોય શાકને તો થોડું પાણી ઉમેરી અને થોડું ગ્રેવી પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર. આમાં ગોળ પણ ઉમેરવાની જરૂર નથી, ડુંગળીના લીધે થઈને નેચરલી ગળપણ આવે અને આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે. તો આ રીતે મેં જે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ભરલી વાંગી જે રીતે બનાવે એ રીતે મેં રીંગણા ભર્યા વગર બનાવ્યો છે, પણ બહુ ટેસ્ટી એવું લાગે. ગરમ ગરમ આ શાકને તમે રોટલી રોટલા કે ભાખરી સાથે સર્વ કરો. તો રીંગણાનું શાક જો તમને ભાવતું હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એવું ટેસ્ટી એવું લાગશે. તો તમે જોઈ શકો છો ભર્યા વગર રીંગણાનું શાક જરૂરથી ટ્રાય કરજો.